મિત્રો, સાંભળીશું એક ગીત, જે ગીતની રચના કરી છે અલ્પાબેન શાહે. અને મજાની વાત એ છે કે આ ગીતને સ્વર પણ અલ્પાબેન શાહનો મળ્યો છે. તો સાંભળીએ એક મધુર ગીત. અવતરે બની સમાજના ઉદ્ધારક, યુગે યુગે એ અવતરે બની સમાજના ઉદ્ધારક, કદી ધર્મ રક્ષા કાજે કદી જ્ઞાનના બની પ્રચારક, કદી ધર્મ રક્ષા કાજે કદી જ્ઞાનના બની પ્રચારક, પરમેશ્વરના પરમ અંશ જે બની સૌના ઉપકારક, પરમેશ્વરના પરમ અંશ જે બની સૌના ઉપકારક, માનવતાની દ્વિજ સુવાસથી કરે ફેરો સાર્થક, માનવતાની નિજ સુવાસથી કરે ફેરો સાર્થક, સરસ્વતીના પરમ ઉપાસક નૈતિકતાના ચાહક, સરસ્વતીના પરમ ઉપાસક નૈતિકતાના ચાહક, મૂલ્યનિષ્ઠ સર્જનના સર્જક જ્ઞાનના પ્રખર પ્રસારક, મૂલ્યનિષ્ઠ સર્જનના સર્જક જ્ઞાનના પ્રખર પ્રસારક, હાથ ધરીને મશાલ જ્ઞાન બન્યા જીવન પથના દર્શક, હાથ ધરીને મશાલ જ્ઞાન બન્યા જીવન પથના દર્શક, સત્ય તણા એ સહજ વિચારક વિરલ અનોખા ચિંતક, સત્ય તણા એ સહજ વિચારક વિરલ અનોખા ચિંતક, કુંઠિતતાની બેડી તોડી મુક્તિના એ કારક, કુંઠિતતાની બેડી તોડી મુક્તિના એ કારક, જય ભિખુનું જીવન કવન એ ખરા અર્થમાં જીવન પ્રેરક, જય ભિખુનું જીવન કવન એ ખરા અર્થમાં જીવન પ્રેરક, જય ભિખુનું જીવન કવન. મુરબ્બીઓ અને મિત્રો, મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર અને જિંદાદિલ સર્જક જય ભિખુની 51મી પુણ્યતિથિ નિમિત્તે જય ભિખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા આયોજિત 3 દિવસના કાર્યક્રમની શૃંખલામાં આજે ત્રીજા અને છેલ્લા દિવસે આપણે એક નાટક આપની સામે રજૂ કરવા જઈ રહ્યા છીએ, બંધન અને મુક્તિ. કહેવાની જરૂર નથી, છતાં કહ્યા વિના રહી પણ શકાતું નથી કે ગુજરાતી સાહિત્યના આપણા આ લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર અને મૂલ્યનિષ્ઠ સાહિત્ય સર્જન કરનારા શ્રી જય ભિખુએ જીવનકાળ દરમિયાન નાના મોટા 300 જેટલા પુસ્તકો આપણને આપ્યા છે. આ ઉલ્લેખ એટલા માટે કરવો પડે છે કે એમના પ્રત્યેક પુસ્તકમાં માનવતા, રાષ્ટ્રપ્રેમ અને જૈન ધર્મની ઉદાત્ત ભાવનાઓનું આલેખન થયેલું આપણને મળે છે. અને એટલા માટે થઈને જય ભિખુના પુસ્તકો એ આપણે માટે એક પાઠશાળા બને છે, એક યુનિવર્સિટી બને છે. નાટક બંધન અને મુક્તિ એ ભગવાન મહાવીરના ઉપદેશથી હૃદય પરિવર્તન પામનારા રોહિણીની હૃદયદ્રાવક કથાનું નાટ્ય આલેખન છે. મિત્રો, 28 જેટલા રંગભૂમિના નિપુણ કલાકારો એ આ નાટકમાં ભાગ લીધો છે અને ગીત સંગીત અને લોકનૃત્યો એ બધાના સમાવેશથી આ નાટક બંધન અને મુક્તિ ખૂબ જ લોકપ્રિય થયું અને શ્રોતાઓને, પ્રેક્ષકોને ખૂબ જ પસંદ પડ્યું અને જ્યાં જ્યાં ભજવાયું ત્યાં ત્યાં એને ઉમળકાભેર આવકાર પણ મળ્યો. આ નાટકનું દિગ્દર્શન પ્રસિદ્ધ દિગ્દર્શક
આદિતી દેસાઈએ કર્યું અને સહાયક દિગ્દર્શક તરીકે કુશળ અભિનેત્રી રક્ષા નાયકે ભૂમિકા ભજવી છે. અને રંગભૂમિ સાથે વર્ષોથી સંકળાયેલા કર્મનિષ્ઠ કલાકારોએ ખૂબ દિલ દઈને જાન રેડીને બંધન અને મુક્તિ નાટકમાં ભૂમિકાઓ ભજવી છે એ સૌને અભિનંદન આપીએ. અહીં યાદ કરવાનું જરૂર ગમશે કે આ નાટ્ય પ્રયોગની સફળતા માટે આદરણીય ધીરુબેન પટેલ, કુમારપાળ દેસાઈ અને રાજેન્દ્ર પટેલ વગેરેએ ઘણો પરિશ્રમ લીધો છે અને એને કારણે આ સૌના સહિયારા પ્રયત્ન અને પુરુષાર્થને કારણે બંધન અને મુક્તિ નાટક એ ખૂબ જ આપણા જીવનની દિશા અને દશાને એક નવી પ્રેરણા આપે એવું નાટક બન્યું છે. અને એક નાટક તરીકે, એક નાટ્ય પ્રયોગ તરીકે સર્વાંગ સંપૂર્ણ નાટક જોયાનો આનંદ પ્રેક્ષકને મળે છે. તો આજે આ 3 દિવસના કાર્યક્રમમાં જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા આયોજિત આ 3 દિવસના કાર્યક્રમના 3જા દિવસે અમે આપની સામે રજૂ કરીએ છીએ નાટક બંધન અને મુક્તિ.
આજે તો મહામંત્રી અભયકુમાર જેવાનું કામ છે.
બોલો ભગવાને તમારી પ્રાર્થના સાંભળી. આ આવતા લાગે મહામાત્ય અભયકુમાર. એ અભય લોઢે લોઢા બાખર છે, ખરો રંગનો જામ છે. મહેરબાની કરીને અત્યારે શ્રમણ ભગવાન નું નામ તો તમે લેતા જ નહીં. કેમ? અરે શું કેમ કેમ, વગર લેવા દેવાની સત્ય અહિંસા ને મૈત્રી ની પૈર શરૂ થઈ ગઈ છે. વેરને પ્રેમથી જીતવાની વાત શરૂ થઈ ગઈ છે. હિંસાને અહિંસાથી જીતવાની વાત શરૂ થઈ ગઈ છે. ભાઈ, દુનિયામાં ઝેરનું મારણ છે. એક તરફ રોહિણી અને બીજી તરફ આખા મગજની શાંતિ અને સલામતીનો ભાર માથા ઉપર લઈને ફરતા અભયકુમાર. થઈ જવા દો થરમ થરા. આજે તો પાપાત્મા રોહિણી ને એના પાપની સજા થવી જ ઘટે. પધારો મહારાજ, પધારો. મારી મૂકો તમારા ઘોડા, નહીં તો મગજની તો ઠીક, પણ સાથે સાથે તમારી અહિંસા ધર્મની પણ આબરૂ પાણીમાં ગઈ સમજો. વીર સૈનિકો, પાપાત્મા રોહિણી ના પાપ નો ઘડો ગાઈ ગયો છે. નરપોક, નામર્થ, પીઠ બતાવીને નાઠો, ખેર, ચંદ્રમાંથી ડરેલી સસલી, સંતાઈ સંતાઈને સંતાશે ક્યાં? ઘડી ઘડીમાં શું વેશ કરે છે મારો બેટો? માથે મુગટ, હાથમાં રાજદાન, એરે કસમી સહેલું, નાટક કેવો લાગે છે, નાટક કેવો! અરે એ તો કહે છે કે આ નગરના રાજા મહારાજા બિંબિસાર સ્તણી, પણ વનનો રાજા તો હું રોહિણે. અરે વનપલ્લીના માણસો એને રાજા જેટલું માન આપે છે. એ કચેરી કરે છે, ન્યાય તોડે છે, સોને રૂપે તોડાય છે. ખરો વર્ણા ગયો છે મારો બેટો. બસ, આ જીભ ચલાવવાની વેળા નથી, હાથ ને હૈયું ચલાવવાની ઘડી છે. રોહિણીને જેર કર્યા સિવાય પાછા ના ફરવાની પ્રતિજ્ઞા છે મારી. હવે તો આ પાઠ પેલે પા, ઘણો વખત ખમી ખાધું, બીજાના ભરોસે કામ ચલાવ્યું, ને પરિણામે આવ્યું કે એક લૂંટારાએ મગજની લાજ ઉપર હાથ નાખવાની હિંમત કરી. મહામાત્યજી, એ તો કહે છે કે કીડીને બચાવવા વારો, હાથીને પકડવાની કરામત ક્યાંથી જાણે? અરે આમ કહીને એ આપણી અહિંસાની છડે ઠોક મસ્કરી કરે છે. બોલો, અહિંસા? અહિંસા તો વીરોનું ભૂષણ છે. અરે અહિંસાનો જન્મ થયો છે ક્ષત્રિયની કુખમાંથી. એ અહિંસા નિર્બળ ન હોય, નિર્બળ એને જીરવી ન શકે. બાકી કીડી જેવા જીવની જૈના પાળનારની પાસે હાથીને પકડવાની કરામત છે કે નહીં એનો પરચો એ ચોરને આજે જ મળી જશે. મંત્રીરાજ, મંત્રીરાજ જુઓ, લૂંટારાઓ પહેલેથી બેટા પાસે બે ભાગમાં વહેંચાઈ ગયા. પહેલો હરણની જેમ વાળ તરંગીને નાખો, એ ચોર રોઈએ. ચાલો એક છ
છલાવીએ વાત ટપી ગયો ને મગજ ના મારો તો બિચારા કઈ ના કરી શક્યા મોડું પાડીને જોઈ રહ્યા મહારાજ કોણ મહારાજ એ તો હું આપનો વફાદાર સેવક મુગટ મહારાજ આટલું જોરથી ના છો અરે શત્રુઓના ઘોડાના દાબડા નજીકમાં જ ગાજે છે મહારાજ અરે દુશ્મનોના સર્વા કામ દૂરથી પણ અવાજની દિશા સાધી શકે છે મહારાજ મુગટ મુગટ આજે ન હસું તો કે ક્યારે હસું ભોળે દિવસે મગજનું પાટનગર રાજધુઈ લૂટ્યું મગજના મહારાજ્યોને ટકાના કરી નાખ્યા સામે પગલે જઈ સિંહની મૂછનો વાળ ખેંચી કાઢ્યો અભય કુમારની મૂછનો વાળ ઉતારી દીધો આજે રોઈનેનો ડંકો દુનિયામાં દેવાઈ ગયો આજે જીવન અને મૃત્યુ બે એક સમાન આજે તો મરવામાં મોજ આવે અરે ખુદ યમરાજ પણ લેવા આવે ને તો એને પણ માજણ્યા ભાઈના હેતથી હાથીએ લગાવી દઉં મુગટ મુગટ આજે તારો રોહિણે અજર અમર થઈ ગયો મહારાજ મહારાજ વિજયને પચાવો મહારાજ અરે પરિસ્થિતિને પારખો જુઓ અરે જુઓ મહારાજ આ શત્રુઓના ઘોડાઓની ડમરી ચડી રહી છે મહારાજ મુગટ નાનપણમાં પહાડોના શિખરો ઉપર ખૂબ સાતતાળી રમેલા મોટપણે મર્દોને રમવાની આ સાતતાળી હવે રમત રમવાનો સમય જ ક્યાં મળે છે મુગટ આજે સમય મળ્યો છે તો રમી લેવા દે રોહિણીને મૃત્યુ ભાઈ આ જોતો નથી એક કાકરે કેટલા પક્ષી માર્યા આપણને આપણને અછૂત કહેનાર ઉજળી કોમને મારી લૂટી આપણને ભાઈ ભાઈ કહી પડખે રાખી પેટમાં પાળી મારનાર મણ મહાવીરનો જન્મદિવસ ઉજવવા ન દીધો અભય કુમારની મૂછનો વળ ઉતારી દીધો અહિંસા સત્ય અસ્તેયની છડે ચોક ફજેતી કરી નાખી મુગટ આજે ન હસું તો કે ક્યારે હસું પછી હસવાનો સમય આવે ન પણ આવે મહારાજ 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 આવતી આપત્તિથી બે પરવા ન બનો મહારાજ અરે અરે સાંભળો અરે જુઓ અરે આ શત્રુઓના ઘોડાની દબડાટી સંભળાય છે મહારાજ મુગટ મારા પ્યારા સાથી તું આટલો અડધો અડધો કા થઈ જા અરે લૂંટારા તારી સામે મોય ઝડપાય છે આપણે તો ખડિયામાં ખાપણ લઈને નીકળ્યા છે ના બિચારા આ બિચારા તો પેટ ભરવાના પગારના લાભ લોભની આશામાં નીકળ્યા છે એમને તો આમાંથી માન ઇનામ મેળવી જીવન જીવવાની લાલસા છે ને આપણને આપણને મૃત્યુ ઉજાડવાની હોશ છે મહારાજ મહારાજ આપના પગે પડું નાસી છૂટો મહારાજ મહારાજ ખાવામાં જેટલી બહાદુરી છે એના કરતા પચાવવામાં વિશેષ છે મહારાજ પચાવવામાં વિશેષ છે મહારાજ આપ પકડાઈ જશો તો આપણા વિજય ઉપર કાલીબા ચડશે મહારાજ અને આખી વનપલ્લી વિધવા બની જશે મહારાજ 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 જુઓ મહારાજ જુઓ આવ્યા તને તારા સ્વામીના પરાક્રમ પર શંકા છે ના મહારાજ તો જા જા મારી ઘોડી શત્રુને ભેટમાં દેજે ને કહેજે કે ક્ષત્રિયાણીને ધાવ્યા હો તો આ જાય રહીને અડવાણે પગે ને અડવાણે હાથે મુગટ મારી ઘોડીએ ચડીને પણ મને પકડે તોય મર્દ બકું મુગટ વિદા મહારાજ Ha 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 ha!
શાબાશ રોહિણે શાબાશ. આજે અભય કુમાર તો શું, ખુદ યમરાજ પણ તને પકડી શકે તેમ નથી. આવા સમયે તો તારા પગમાં પાખો ફૂટી નીકળે છે, પાખો ફૂટી નીકળે છે, પાખો. નગરના માણસો તો ઠીક, વનના ઝાડવાઓ પણ પ્રપંચ જાળ બિછાવ્યું લાગે છે. નહીં તો આવા સમયે આ બાવળની શોધ કેમ કરી લો. આ બાવળની શોધ તો પગની પાણી વિધિને આર પાર નીકળી ગઈ છે. માણસો તો ઠીક, આ વનના પક્ષીઓ પણ મારો સગડ શોધી રહ્યા. લાવ કાંટો કાઢો. માણસને ડર હોય તો માત્ર માણસનો. લાવ કાંટો કાઢી કાંટો બાંધ. વાતાવરણ પણ મનને શાંત કરે છે. ધમ્મો મંગલમ કિટ્ટમ અહિંસા સંજમો તવ દેવા વિતમ નમંસંતિ ચસ ધમ્મે સયામણો. ધમ્મો મંગલમુક્કિટ્ઠમ અહિંસા સંજમો તવ દેવા વિતમ નમંસંતિ ચસ ધમ્મે સયામણો. હાલરડું કહીને થાકેલા બાળકને સાંત્વના આપતી હોય એવી લાગણી જાગે છે. પાણી સંભળાય છે, સાકર શેરડીના સ્વાદ ફિક્કા કરી નાખે તે સંજમો. પેરના બંધન ઢીલા કરી નાખે તે તમ નમન સન. રે રોહિણે, વાણી સાંભળી તારું દિલ પાણી પાણી થઈ ગયું ને. રખે ને મૂર્ખા, કોઈ દિવસ જોગી ના બની જતો. સર્વ જીવનમાં માનવ જીવન ઉત્તમ. ત્યાગ ને તપશ્ચર્યા, પ્રાયશ્ચિત ને પ્રેમ જીવનના અમૃત છે. એ અમૃત જે પામ્યું તે ઊંચ શ્રેષ્ઠ અધિકારી. આ અમૃત પામવા માટે તો દેવો પણ માનવ લોકમાં અવતાર ઈચ્છે છે. માણસાઈ મુક્તિનું પ્રવેશ દ્વાર છે. દેવભૂમિ તો સંઘરેલી મૂડી ખર્ચવાની, ખર્ચીને ખૂટાડવાની જગ્યા છે. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી, તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ હોતું નથી.
માણસ માત્ર સમાન, ન કોઈ ઊંચ ન કોઈ નીચ, કર્મે બ્રાહ્મણ કર્મે ક્ષત્રિય કર્મે વૈશ્ય કર્મે શૂદ્ર. કહેનાર તો શ્રમણ મહાવીર. શું આ શબ્દો શ્રમણ મહાવીર ના? બરાબર પીછાણું છું આ શબ્દોને. એક એક શબ્દ વશીકરણ મંત્ર સમાન છે, એટલે જ તો મેં પ્રતિજ્ઞા લીધી છે કે વાણી નહીં સાંભળો. એનું ઘાટો નીકળે કે ના નીકળે, પીડી દે પીડી દે રોહિણે, બે હાથ બે કાન ઉપર પીડી દે પીડી દે. બાપની મોત સજા સામે તે શપથ લીધા છે કે શ્રમણ મહાવીરની વાણી કદી નહીં સાંભળે. શ્રમણ મહાવીર તો શૂદ્રોને પ્રેમ કરી એમનો કાંટો કાઢી નાખવાની તરકીબ રચે છે. પગનું શૂળ નીકળે કે ના નીકળે, આ વાણી સાંભળી હૃદય શૂળ ઊભું થાય. એવું રોહિણીને નહીં પોસાય, એવું રોહિણીને નહીં પોસાય. મગનના સૈનિકો આવી ગયા. મંત્રીએ મારું પગેરે પકડી પાડી. પગમાંથી નીકળેલા લોહીએ મારો પંથ બતાવ્યો. મારું લોહી જ આજે મારું વેરી બની ગયું. હવે એથી ઝડપ કરવી પડશે. ઝડપ કરો એને. પણ કાંટો કાઢ્યા વગર ઝડપ શક્ય નથી, અને ઝડપ ન કરું તો કેદ પકડાવ. એ જીવ વિચારવાનો સમય નથી, કાઢ કાઢો. શ્રમણ મહાવીરની વાણી ભલે સંભળાય, એ સાંભળવામાં કશું નુકસાન નથી, પણ એ સાંભળીને અંતરમાં ઉતારો તો પ્રતિજ્ઞા તૂટે. તો પ્રતિજ્ઞા તૂટે. આકાને સાંભળી આકાને કાઢી નાખજે. કાઢ કાઢો ભાગ રોઈને, કાઢ કાઢ તો ભાગ ભાગ રોઈને. ખૂબ ગાઓ, ખૂબ નાચો, ખૂબ મજાઓ.
મહારાજ રોહિણે ક્યાં? મહારાજ રોહિણે વગર મજા ન જામે, આ તો વર વગર ની જાન. અરે ગીત તો એમનું, ઢોલક તો એમનું, અરે એ સાદુલાના સુરવીના ગીતની લહેજત કેવી! ના, મહારાજ રોહિણે વગર મજા ન જામે. ક્યાં છે, ક્યાં છે મહારાજ રોહિણે? અરે ક્યાં છે મહારાજ રોહિણે? ક્યાં છે મહારાજ રોહિણે? મહારાજ રોહિણે, રોહિણે, હા, એક કોનું નામ લીધું? મહારાજ રોહિણે ક્યાં છે? તારું નામ શું? મુગટ. મુગટ, એ મુગટ છે. આપણે બધા ભેગા થઈ અને રોહિણીને શોધી દેખાય. આજે તો છે ને એને પગમાં છે ને ઘોઘરો બાજે, માથે મોર પીસનો મુગર, આત્મા ઢોલક, અને પછી પેલી કાળી શ્યામની રતન ની જોડે પછી માણસમાં શું રહી ગયું? મુગટ વચન તૂટ્યા પછી
માણસમાં શું રહી ગયું મુગટ? મહારાજ આપ શું બોલી રહ્યા છો? અમને તો કઈ સમજાતું નથી મહારાજ. ખબર શૂદ્ર ને જુદા રાખીશ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને દેખા નહીં મૂકું. મારી સ્મૃતિ એકતાની વાત કરનાર શ્રમણ મહાવીર ની વાણી કદી નહીં સાંભળું. મારા કાનમાં ધક ધક તું શિશુ કાન અરે રહી ગયું. હવે હું શું મો બતાડીશ? માની લો કે તમારો રાજા મરી ગયો. મહારાજ મહારાજ ના, આ જે ઊભું છે એ રોહિણીનું શબ છે. મહારાજ મહારાજ પ્રતિજ્ઞાનો માહેલો મરમ પકડો મહારાજ. અરે વાણી સાંભળવાની મના નહોતી, પણ સાંભળીને અંતરમાં ઉતારવાની મના હતી. અરે એ વાણીને વિસ્તરી જાઓ એટલે પત્યું મહારાજ. જાદુગર છે, એની વાણીમાં તીરની તીક્ષ્ણતા છે, વશીકરણ મંત્રનો પ્રભાવ છે. જેમ જેમ એ વાણી વિસ્તરી જવા માંગુ છું એમ એમ એ વચ્ચે લેપ બનીને મગજમાં બેસતી જ જાય છે. કેવા એ શબ્દ વેરાઈ તુ વઈ વેરી તૌ વેરી હિમ રજ્જઈ વાવી વગ્ગાય આરંભા દુખા પાસાય અંતસો. વેર રાખનાર મનુષ્ય હંમેશા વેર જ રાખ્યા કરે છે, તે વેરમાં જ આનંદ માણે છે. હિંસક કર્મ પાપ ઉત્પન્ન કરનાર છે, પરિણામે દુઃખ આપનાર છે. ઉસમેન હણે કુરહં, ક્રોધને શાંતિથી નષ્ટ કરો. ઓહો પીન પણાંસે એ વચરલે ભણેલા પ્રીતિનો નાશક છે. સે અસઈ ઉચ્ચા ગોએ, અસઈ નિયા ગોએ, નો હિણે નો હિયરી. આજીવે અનેક વાર ઉચ્ચ ગોત્રમાં કર્મે બ્રાહ્મણ અને અનેક વાર કર્મે શૂદ્ર કર્મે વૈશ્ય. જીવો કે સરિયા લાલ કાટો ઝેરી સે, નહીં જીવો કે સરિયા લાલ કાટો. માકા જેવા મારા મન સામે આજે હારી ગયો, મહામંત્રી જેવા મહામંત્રી સામે આજે ના હાર્યો, પણ આ માકડા મન સામે આજે હારી ગયો. જેનું જેનું એક એક વાક્ય બોલવા ઈચ્છું છું એની એની યાદદાસ્ત હજી પણ મગજમાં. એ કહે માણસ માત્ર સમાન, ના કોઈ ઊંચ ના કોઈ નીચ, કર્મે બ્રાહ્મણ કર્મે ક્ષત્રિય કર્મે વૈશ્ય કર્મે શૂદ્ર, માણસાઈ માત્ર સમાન. માણસ મુક્તિનો દ્વાર. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી,
તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ હોતું નથી. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી, તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ હોતું નથી. એ શબ્દો ભૂલ્યા ભૂલાતા નથી. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી, તેમ દેવોને કેવો છળ કર્મ પણ કહો કહો શું કરું? આગમાં બળી મરું, પાણીમાં ડૂબી મરું, કે પછી પહાડ પરથી ચંપા પાત કરું? ભાગો ભાગો, ha 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 ha.
પણ એને બદલે તો જુદો જ આદમી જોવા મળે. એ ખેડૂત અણબી જેવો માણસ હાથીની પાછળ ઘસરાતો ચાલતો આવતો હતો. ને માણસ પણ કેવો કેવો, હોઠ લબડેલા, પગ વળેલા, હાથ ઉઠાને આખો ભાગી, બધા અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે મહામંત્રી તો આલાને બદલે માળાને પકડી લાવે લાગે છે. વાઘને કોણ કે તારું મોં ગંધાય છે. એ કોઈક તો કેનર મળે છો, જો જો અહીં જો કેટલા બહુ રત્ન વસુંધરા છે જો. બીજું તો કોણ, ખુદ મગધના મહારાજા બિંબિસાર સૈનિકે સાફ સાફ શબ્દમાં કહી દીધું કે આ ચોર લૂંટારું રોહિણી ન હોય. મહામંત્રી કે ના મહારાજ, આ એ ચોર લૂંટારું છે. મહારાજ કે પુરાવા રજૂ કરો, મને ખાતરી કરી આપો, એ વિના હું એ દંડિશ નહીં. અલ્યા ભાઈ, મગધના ન્યાયને પણ કલંકિત નહીં કરો. ભાઈ જોવા જાણવાની તો મજા આવશે હો. અલ્યા ભાઈ ભારે લગડો જામ્યો. અલ્યા બરોબર, એ તો કે કે ન્યાય ક્યારે ચૂકવાશે? આજે ન્યાય થવાનો છે. એ હું એ કચેરી જ જાઉં છું. ચા ભલે આવું હતો. અલે ભાઈ કીધું છે ને કે જીર્યા કરતા જોયો ભલું. હાલો હાલો, જીર્યા કરતા જોયો ભલું, જીર્યા કરતા જોયો ભલું. નિર્ભયતાથી અને સત્ય ધર્મ ના સ્વગંધથી તું તારી વાત કહે. ગુનેગાર, તારું નામ શું છે? એટલે મારા મનચારા મને ચીરો ચીરો કહેતા, પણ મારું સાચું નામ ચીરો નહીં, ચીવો છે ચીવો. એ વાક કાઢો ને તીક કાઢો, અંગ મારું સીધું જાડે તો મારું માથું ને તારું જોડો, મારું માથું ને તારું જોડો. મારી વાત માનો મહારાજ, આને જ રોહિણે સમજીને સજા કરો. મહામંત્રી, ઉતાવળા ન થાવ. હા શિવા, તારા બાપનું નામ શું છે? નાનપણથી બાકડી ગાય ના જ આવતો, એટલે એના મા કહેતો હતો, બાકડી ગાય મને બહુ હાલ કરે, મને જુએ ને કે શેડો મૂકે. એટલે મહારાજ, ગાય જેની માં એનો બાપ બળદ જ હોય ને. મહારાજ, આપ એની વાત પર જશો નહીં, એ જ ગુનેગાર છે અને સજા કરો. ઉતાવળા ન થાવ મંત્રીરાજ, આ મગધનું ન્યાય સિંહાસન છે અને મગધના ન્યાય સિંહાસન સમક્ષ મગધના મહામંત્રી કે મગધનો ચોર બંને સમાન છે. એને જે પણ ફાવે તે કહેવાની છૂટ છે. તમે તમારા પુરાવા રજૂ કરો. હા તો શિવા, તારો જન્મ ક્યારે થયો હતો? કઈ માલમ નથી મારા,
પણ હા, એ દાળ ગોકળા કુંભારનો આખો નિમારો ફૂટેલો, એ કઈ હાડું હાડું નથી નીકળ્યું. આ મહારાજ, આ નિંબાડા શિયાળામાં પાકે ને, તો હું ટાઈટમાં ટાઈટમાં હતી. હા શિવા, તારો ધંધો શું છે? ખેતરમાં હળ આપવાનું ને દોરા દોવાના. તારી મિલકતમાં શું છે? એક મોટું રામ પાટણ અને આ કાળો કાંબળો. એ કાળો છે કાંબળો ને હાથ મારા તૂટ્યા. એક કાળો છે કાંબળો ને હાથ મારા તૂટ્યા. રાતા આ પગના રાતે વાળું તૂટ્યા. ઘણીએ કરું છું પણ આ વિધાતાનો જ વાક છે. એક વરા મળવર હાથ, એક વરા હેલી, એક વરા કાતરા તો એક વરા તીટ. મારા ઉભેલા મોલ નું હું તાતું હશે. એ મારી માં કાળકા. શાંત થા શિવા, તે કદી ચોરી કરી છે ખરી? એ મહારાજ, આ ભાવમાં નહીં પણ પરભાવમાં જરૂર કરી છે. આ મારા શરીર ઉપર કાળા કાળા તલ દેખાય ને. એ લુચ્ચા, આડી ઓલી વાતો ન કર, પૂછે એના જવાબ આપ. તમે માય બાપ છો, પૂછ્યા કાચ્યા વગર ગટર મારો તો તમારું હાથ કોઈ ઝાલવાનું છે? આ તો મહારાજ, હાસુ તો બધું કહેવાની વાત છે પણ હાસુ તો ઈ છે કે જેના હાથમાં લાઠી એના હાથમાં ભે. એ બાપજી, આ તો આ માણસજી પૂછે છે ને એટલે કહું છું. એ ના કહે ને તો ના કહું, બાકી તમારે ગરજન મારી જાય તો તમારું રાજ છે હાથળી નો કહી. રાજ, શાંતિ રાખો મંત્રી રાજ, ઉતાવળા ન થાવ. આખરે સત્ય પણ કોઈ શોધવા જેવી ચીજ છે? એને જે કહેવું હોય તે નિર્ભયતાથી કહેવા દો. ન્યાય સિંહાસનની આંખ જાળવો મંત્રીરાજ. પણ મહારાજ, ચોરીને એના શરીર પરના કલ્લે શું લેવા દેવા છે? આડી અવળી વાતો કરીને એ ન્યાય સભાનું ધ્યાન બીજે દોરી રહ્યો છે. ન્યાય સભાનું ધ્યાન ન્યાય તરફ જ છે મંત્રીરાજ. ન્યાયને એનું કામ કરવા દો, એને જે કહેવું હોય તે કહેવા દો. હા શિવા, આ કાળા તલની શું વાત છે? તું તારે નિર્ભયતાથી કહે. સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષ ને સજા ન થવી જોઈએ. એ જોગ જોગ જીયો મારા મહારાજ, ગમ્મા ઘડી ગમ્મા મહારાજ. એ મહારાજ, આ પાપ તો કઈ પરફ્યુમ માં નાટ્યું દેતાય છે, એ તો મારું હારું પીપરે શરીને પોકારે ભાઈ. એ મહારાજ, આ કાળા તલની વાત એવી છે ને કે અમારા ગામના પરસોત્તમ પુરાણી કહેતા હતા. એ શિવલા, એટલે તારા શરીર ઉપર આટલા કાળા કાળા તલ છે. હે, મારા શરીર ઉપર એટલે એવું કહેતા. શિવા, શિવા, હું એવી કોઈ ચોરીની વાત જ નથી કરતો. મારા રાજ્યમાં ક્યારેક ખાવા કે પીવાની ચોરી થતી નથી, કારણ કે દરેકને પૂરતું ખાવા પીવા મળી રહે છે. અને મારા રાજ્યમાં પહેરવાની કે ઓઢવાની ચોરી થતી નથી, કારણ કે દરેકને પૂરતું પહેરવા કે ઓઢવા મળી રહે છે. અને હું તો તને લૂંટ, ખૂન કે થાળ વિશે પૂછું છું. તારા માથે આરોપ છે. મહારાજ, મારા દેદાર તો જુઓ, હું કઈ ધાર પાડું દેખાવું છું? હા, પણ એક થાળ મેં જરૂર મારી છે. પેલા છે ને હું ઉંદર થી બહુ પીતો. પછી એક વાર હિંમત કરીને ગંડક્યામાં ગયો. ગંડક્યામાંથી એક ઉંદર ની પૂછડી પકડીને બહાર કાઢી. બહાર લઈ આવ્યો ને એ તો મરેલો નીકળ્યો. બધા કે, એ શિવલા,
જીવતા ઉંદરને પકડવામાં બહાદુરી, મરેલાને પકડે એમાં સી મોત મારી. અને મહારાજ વિપત્ત તો કેવી પડી, ખરે શિયાળે ઠંડા પાણીએ માથા બોળ લવડાવ્યો અને લોકોએ ધાડતે ધાડા મારી. આ બાકી ચોરી તો છે ને, પેલો ટોકરિયા બાવ આવે ને હે ને, એની ચોળીમાં મારતા હવે હવે વાત રહી ખૂનની. ખૂન 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 નામ સાંભળીને તો મને કરાવે છે. શિવા શિવા, રોહિણીને જાણે છે તું? હા મહારાજ, ઘણી વાર હમી હાલે મારી જીમમાંથી નીકળે છે. તને પકડવામાં આવ્યો ત્યારે તું ક્યાં હતો? ખેતરમાં. આ કાટો આવ્યો હતો ને, એ કાટતો હતો એટલે આમાં મહામંત્રી આ માને બાવનું ધારીને ગયા. તું જીમમાં રોહિણે છે એ મેં કીધું, હો જાય કાકો જવા છે, છૂટ પકડ્યો એટલો ખા પકડો. પણ એ તો કઈ માન્યા જ નહીં. મેં આમ ધાંધો કરીને બતાડ્યું, પણ એ તો મારા જ ગળે પડ્યા ને. મંત્રીરાજ મંત્રીરાજ, એ સાચું છે કે તમે સમી સાંજે આને પકડ્યો? જી મહારાજ. તો એવું પણ બની શકે ને મંત્રીરાજ કે અંધારામાં આલાને બદલે કોઈ માલો પકડાઈ ગયો હોય? ના મહારાજ, એ જરાય શક્ય નથી. તો આ જ રોહિણે ચોર છે એના કોઈ પુરાવા છે તમારી પાસે? પુરાવા મહારાજ, પુરાવા તો ઘણા બધા છે, પણ અત્યારે એને એવો તો વેશ પલટો કર્યો છે કે મારા બાહોશ સાથીદારો પણ મૂંઝવણમાં પડી ગયા છે કે આ રોહિણે હોય પણ ખરો અને ના પણ. તો શંકાનો લાભ તો ગુનેગારને જ મળે ને મંત્રીરાજ. જી મહારાજ, મગજના ન્યાય સિંહાસન સામે રાય રંગ સમાન, માણસ માત્ર સમાન. હા, ભગવાન મહાવીરનું પણ કહેવું છે કે માણસ માત્ર સમાન, ન્યાયના સિંહાસન સમક્ષ પણ માણસ માત્ર સમાન. અહીંયા પણ ભગવાન મહાવીર, ખબર નહીં આ મહાવીરે શું ખીલો કર્યું છે, ભારે ભભૂત વાળો જોગી. તો આ શિવા કણબીને હું મહારાજ, મને થોડી મહેતર મળવી જોઈએ. જો એક પખવાડિયામાં હું સાબિત ન કરું કે આ જ રોહિણે છે, વાઘને મુક્ત કરી શકું છું. ઠીક છે મંત્રીરાજ, તમને પખવાડિયાની મહેતલ આપવામાં આવે છે અને ત્યાં સુધી આ શિવો કર્મી કેદી તરીકે રહેશે. સભા બરખાસ્ત. એ મહારાજ, એ સભા બરખાસ્ત, એ સભા બરખાસ્ત, સભા બરખાસ્ત. ફકીરને મારવા હું માનતો જ નથી. જોયું મહારાજ,
ચતુર કાચંડો પોતાના મૂળ રંગ પર આવી રહ્યો છે. એને મોઢે એનો ગુનો કબૂલ કરશે પછી તો માનશો ને મહારાજ? માનીશ? અરે માનીશ કેમ નહીં મંત્રીરાજ, એની જીવતા ખાલ ઉતરાવીશ. મારી પ્રજાને એને ઓછી હેરાન નથી કરી. જો એ કઈ બોલી રહ્યો છે સાંભળો. તમે સ્ત્રીની ઇજ્જત કરતા ખરું ને? જરૂર, સ્ત્રી તો માતાની જાત કહેવાય. તમે ગરીબ ગુરબાઓને દાન કરતા ખરું ને? જરૂર, જેની જોડે વધુ હતું એની જોડેથી લઈ જેની જોડે ઓછું હતું એને આપતો. જો ત્યારે નબળાને પીડે નહીં, ગરીબોને દાન કરે અને સ્ત્રીઓને સતાવે નહીં એને જ સ્વર્ગ મળે એવી અમારા સ્વર્ગના અધિરાજની આજ્ઞા છે. અહીં હું કોણ છું? આપ સ્વર્ગના દેવ છો. અને તમે કોણ છો? આપના અજ્ઞાનથી દેવ છીએ. જીવો પણ પેલી દેવ સુંદરીઓ આપના ભેટણા માટે તલસી રહી છે. અરે સ્ત્રીનો સ્પર્શ તો તલવારની ધાર કરતા તીક્ષ્ણ લાગે મને, પણ સુંદર પુરુષો આ દેવ દેવાંગના અર્ધનગ્ન કા? કે પછી અહીંયા પણ પૃથ્વીની જેમ કપડાની ખેંચ પડે છે કે શું? ના ના, આ તો શોખ છે. વાહ, કોઈ શોખ થી નગ્ન રહે ને કોઈ જરૂરિયાત પૂરી ન થાય નગ્ન રહે. અજબ તારી દુનિયા, અજબ તારો ખેલ. સુંદર કહ્યું સ્વામી. મારું લો આ મધુરસ. મહારાજ, કેટલાકને રમવા માટે હથિયારની જરૂર નથી પડતી, એમને માટે તો સુવાળો સ્પર્શ અને સુખ સગવડ જ પૂરતા હોય છે. માણસ નર્કમાં જેટલો સાવધ રહે છે સ્વર્ગમાં એટલો જ ભૂલો પડે છે. એનો સ્વર્ગ નર્ક બનવાની તૈયારીમાં છે એની એને ક્યાં ખબર છે મંત્રીરાજ? સાંભળો, એક બડબડી રહ્યો છે. કેવી દુનિયા, કેવો સંગીત. વેરાઈ તું વઈ વેરી તો વેરી હિમ રજઈ વાવી વગાય આરંભા દુઃખા પાસાય અંત. શાંતિ ક્રોધ પ્રીતિનો નાશક છે. સે અસઈ ઉચ્ચા ગોએ નહીં, અસઈ નિયા ગોએ નહીં, નો હિણે નો હિયરિ નહીં. આ જીવે અનેક વાર ઉચ્ચ ગોત્રમાં અને અનેક વાર નીચ ગોત્રમાં જન્મ ધારણ કરેલ છે, પરંતુ અમુક ગોત્રમાં જન્મ લેવાથી કોઈ હીન નથી, મહાન નથી. એમને કહેલું દેવોના દેહને પડછાયા હોતા નથી. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી,
તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ હોતું નથી. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હતો નથી, તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ હોતું નથી. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હતો નથી, તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ શ્રમણ મહાવીર જૂઠા, શ્રમણ મહાવીર જૂઠા. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હતો નથી, તેમ દેવો કઈ પણ કહો, શ્રમણ મહાવીર કોઈ દિવસ જૂઠું ના બોલે. માનવતા મુક્તિનો દ્વાર, સાચી વાત. નહીં તો આ મહાવીરના સેવકો ન્યાય માટે આખી માથાકૂટ ના કરે. અભયકુમાર પણ ન્યાય સામે લાચાર બનીને બેઠા છે. અભયકુમાર તો બુદ્ધિનો ભંડાર છે. મને ફસાવવા માટે એમણે જ આ સ્વર્ગ રચ્યું લાગે છે. શ્રમણ મહાવીર માટે ગમે તે કહો, કોઈ દિવસ અસત્ય ન બને. ચેતીજા રોહિણે, ચેતીજા, નહીં તો સંસાર આખો તને બુદ્ધો કહેશે. તારી બધી જીત હારમાં પલટાઈ જશે. હા, ચેતીજા, ચેતીજા, ચેતીજા રોહિણે, ચેતીજા. સ્વામી, સ્વામી, આ નિશ્વાસ કેવો? આવો, આવો, આ મખમલને ઉસી કે બેસો સ્વામી, આવો. અરે ભાઈ, અમારા નસીબમાં માટીનો ઢેપો અને માટીનો ઘોડો, ખેતરમાં પલંગ ક્યાંથી લાવવા અને ઓછીકા ક્યાંથી દેખવા. અને હું તો કણબી ભાઈ ભક્તિ ભાવ વાળો માણસ, મારી વૈરી સિવાય બીજી બધી વૈરીઓ માને બોન. સ્ત્રીના સુંદર અંગ ઉપર કદી કોઈ કાવ્ય કર્યું છે? અરે બાપા, મેં કીધું ને, હું કણબી છું, કવિ નહીં. મહાચાલક છે, ફરી છટક્યો, ફરી ફરી ગયો. કહે છે હું કવિ નહીં, કણવી છું. મહારાજ નિશ્ચિત રહે, મારી રચના એવી છે કે ગમે તે કરે પણ આ માયાજાળથી મુક્ત થવાનું નથી. મહારાજ, આ તો ઉંદર બિલાડીની રમત છે. બિલાડી ઉંદરને મારતા પહેલા જેમ પકડી પકડીને છોડી દે છે, એવો આ તો બંધન અને મુક્તિનો ખેલ છે. ખરેખર મા મંત્રી, તમે પણ આ અદ્ભુત બંધન અને મુક્તિનો ખેલ રચ્યો છે. દારૂ પીને ડોલે ઉંદરનો મસ્તાનો જી. મહામંત્રી, તમને લોકો બુદ્ધિનો ભંડાર કહે છે, એ ખરેખર સત્ય જ છે. એ દેવના અનુજરો, મને બળદના પૂછડા આંબળતા આવડે, માટીના ઢેફા ઉખાડતા આવડે, પણ કવિતા કરતા ન આવડે બાપા. વારું સ્વામી, ચાલો ક્યાં સ્વર્ગ લોકમાં વિહાર કરવા. એ આ ચાલો ચાલો, વારો વારો વારો, શું થયું? હજી એક વિધિ બાકી છે. તો હે પૃથ્વી લોકના પુણ્યાત્મા, તમે પૃથ્વી લોકના નામ ઠામ અને ધંધો અમને કહો. અરે પૃથ્વીના પાપ વિગતે વર્ણવો અને સ્વર્ગનું પાછું ભોગવો. અને જુઓ, જરા પણ જુઠ્ઠું બોલ્યા તમારા શોધના અધિરાસ તમને ફંગોળીને પૃથ્વી પર ફેંકી દેશે. અરે બાપા, અમે તો ધક્તિના સોરુ, અમારે જુઠ્ઠું બોલતા ના આવડે. મારી ભાઈભાઈ મારું નામ ચીરો પાડેલું, પણ લોકો મને ચીરો કહેતા. ધંધે કણબી, કોઠીએ કાળા અને કોથળીએ ના મળે નાણા. બે બૈરા ને બાર છોકરા, બે વીઘો જમીન પડતર, બે વીઘો ગીરો અને એક વીઘો ખેડેલી. મહામંત્રી, તમે તમારી જાતને વધુ પસંદ કરો છો કે મગધને? મગધને મહારાજ. તમે તમારી પ્રતિષ્ઠાને જવાનું વધુ પસંદ કરશો મહામંત્રી કે મગધના ન્યાયી શાનને? મહારાજ, એવા અનેકોનો ક્ષય થાવ મહારાજ, પણ મગધને ન્યાયની પ્રતિષ્ઠાનો હંમેશા જય થાવ. તો પછી તમારું નિષ્ફળ નાટક બંધ કરો મહામંત્રી. આ ચોર પણ મને પાઠ ભણાવનારો નીકળે. અત્યાર સુધી મને મારી બુદ્ધિ માટે ગર્વ હતો, પણ એ સઘળો ગર્વ ઓગળી.
કબૂલ કરું છું મહારાજ. ગર્વ કોઈ વાતનો સારો નથી. માણસ તો પરિસ્થિતિનું રમકડું માત્ર છે. તમારો ન્યાય હું એને મુક્ત કરવા ચાહું છું. આ સમય તમારે કઈ કહેવું છે મહામંત્રી? ના મહારાજ, મગધના મહામંત્રીનો ગર્વ આ ઝાકળના બિંદુની જેમ ઓગળી ગયો. મહારાજ, હું પણ પારસમણી જેવા ભગવાન મહાવીરનો સ્પર્શ પામ્યો છું. હારને જીતમાં કેમ બદલવી એ હું જાણું છું મહારાજ. નવજવાન, આસી તો મુક્ત છે. મગધનો ન્યાય તને શંકાનો લાભ આપે છે. મારું સત્ય તારો રાહ ખુલ્લો કરે છે. ગુનેગાર છો એમ કલ્પું છું, પણ તારા કરતા મારા હાથ ન્યાય સમક્ષ વિશેષ બંધાયેલા છે. ગુનેગાર ગુનેગાર હો તો સુધરી જજે, પણ જો ફરી પકડાઈશ અને ગુનો સાબિત થશે તો અવળી ઘણગે તેલ કઢાવીશ. મારી પ્રજાના વૈરીની જીવતા ખાન ઉતરાવીશ. જા ચાલે જા. નમો
વત્સ. નમો વત્સ. ખામેમિ સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે નિત્તિ મે સર્વ ભૂવેસુ વૈરમ મચ્છ ન કેણઈ. ખામેમિ સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે નિત્તિ મે સર્વ ભૂવેસુ વૈરમ મચ્છ ન કેણઈ. ખામેમિ સર્વ જીવે સર્વે જીવા ખમંતુ. તો સૌ મુરબ્બીઓ અને મિત્રો, ત્રણ દિવસના આ ખૂબ જ ફળપ્રદ અને આપણને સૌને હૃદયસ્થ જય ભિખુના જીવન અને કવનનો સાચો અને સારો પરિચય કરાવનારા આ ત્રણ દિવસના કાર્યક્રમના અંતે આજે આપે જે નાટક નિહાળ્યું, બંધન અને મુક્તિ, તો સૌના નામ લઈને સમય ન વ્યય કરતા ખૂબ જ આદરપૂર્વક નિર્દેશક અદિતિબેન દેસાઈથી માંડીને આ નાટક સાથે સંકળાયેલા સૌ કલાકારો અને કસબીઓનો હું ટ્રસ્ટ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. આ નાટ્ય પ્રયોગને પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે આદરણીય ધીરુબેન પટેલ, કુમારપાળ દેસાઈ, રાજેન્દ્ર પટેલ અને બીજા બધા અનેક મહાનુભાવોએ ખૂબ સારો પ્રયત્ન કર્યો છે, એ સૌના તરફ પણ ટ્રસ્ટ વતી ધન્યવાદની લાગણી વ્યક્ત કરું છું. અને જેમ કહેવાયું છે કે નાટક એ એક ટીમ વર્કનું કામ છે, બંધન અને મુક્તિ ટીમ વર્કના કારણે જ એક એવી યાદગાર કૃતિ બની કે જ્યાં જ્યાં આ નાટકનું મંચન થયું ત્યાં સૌએ હૃદયપૂર્વક આ નાટકને વધાવ્યું. તો ફરી એકવાર ટ્રસ્ટ વતી સૌનો આભાર માનીને આ ત્રણ દિવસીય કાર્યક્રમની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. અને ફરી એકવાર હૃદયસ્થ જય ભિખુના પુણ્ય સ્મરણને વંદન કરીએ છીએ. ધન્યવાદ.